હાય આઈ એમ સાગર સૌસાણી ફ્રોમ નિયો સોફ સર્વિસિસ આજે આપણે જોઈશું રિટેલ મેડિકલ સોફ્ટવેરમાં સેલ્સ બિલની એન્ટ્રી કઈ રીતે થશે તો મેં ઓલરેડી સોફ્ટવેર ચાલુ રાખેલ છે એટલે આપણે સોફ્ટવેરમાં જઈએ સોફ્ટવેરમાં ટ્રાન્ઝેક્શનમાં જવાનું છે ટ્રાન્ઝેક્શનમાં સેલ્સ તમે જોશો અહીંયા ઉપર પણ બધા શોર્ટકટ એડ કરેલા છે તો તમારે જે ફ્રિકવન્ટલી યુઝ થતા હોય જેમ કે સેલ્સ છે પરચેસ છે તો એ બધાના આઈકોન તમે અહીંયા એઝ એ ક્વિક એક્સેસ ટૂલબારમાં સેટ કરી શકશો એટલે અહીંથી પણ હું ડાયરેક ક્લિક કરીશ અથવા તમારે કીબોર્ડથી ઓપરેટ કરવું હોય તો અલ્ટર કી પ્રેસ કરશું આપણે એટલે બધાના શોર્ટકટ સ્ક્રીન સ્ક્રીન પર આવી જશે અને પછી જે શોટકટ છે એ આપણે પ્રેસ કરશું માની લો સેલ્સનો અત્યારે અહીંયા એસે બતાવે છે તો હું એસે પ્રેસ કરીશ એટલે મારું ડાયરેક્ટ સેલ્સ બિલ ઓપન થઈ જશે તો અહીંયા આપણે સેલ્સની એન્ટ્રી કરીશું સૌપ્રથમ પ્રથમ પેશન્ટ નેમ તો જે પેશન્ટ હશે એનું નામ આપણે અહીંયા ટાઈપ કરશું ઓકે એન્ટર પેશન્ટનો ફોન નંબર તો પેશન્ટનો ફોન નંબર આપણે અહીંયા એડ કરીશું ડૉક્ટરનું નામ એ જ રીતના સેલ્સમેન ફરજિયાત નથી ઓપ્શનલ છે તો એ અત્યારે આપણે સ્કીપ કરીએ છીએ સેલ્સમેન આપણે ઇન્ક્લુડ નથી કરતા એન્ટર 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 કરશું એટલે અહીંયા પ્રોડક્ટની હેલ્પ આવી જશે અહીંયા આપણે જે પ્રોડક્ટ સેલ કરવાની છે એ પ્રોડક્ટ સર્ચ કરશું સર્ચિંગમાં પણ આપણે પ્રોડક્ટના નામથી પણ સર્ચ કરી શકશું અથવા તમને એમ યાદ હોય તો એમ આરપીથી પણ તમે સર્ચ કરી શકશો આ રીતે તો પ્લસ આ બધા ઓપ્શન છે તમારે જે રીતના સર્ચિંગ કરવું હોય માની લો કે તમારે કંપનીવાઈઝ સર્ચ કરવું છે અથવા જેનરિક વાઇઝ સર્ચ કરવું છે તો અહીંયા જેનરિક સિલેક્ટ કરી તો જેનરિક વાઇઝ પણ તમે સર્ચિંગ કરી શકશો તો અત્યારે આપણે પ્રોડક્ટ વાઈઝ જ લઈ લઈએ છીએ પ્રોડક્ટ વાઈઝમાં આપણે કોઈ પ્રોડક્ટની એન્ટ્રી કરીએ ઓકે અહીંયા પ્રોડક્ટનો સ્ટોક બતાવે છે આ જે સર્ચિંગની હેલ્પ છે એ પણ ફ્લેક્સિબલ છે મતલબ સ્ટોકની કોલમને સપોઝ તમારે આગળ કરવી હશે તો આ રીતના આગળ કરી અને પછી પરમેનન્ટલી આ પ્રમાણે સેટ થઈ જશે તમારું લેઆઉટ તો અત્યારે આપણે આ પ્રોડક્ટ સિલેક્ટ કરશું સિલેક્ટ કરી લેશું એટલે અહીંયા નીચેની સાઈડ એની પ્રીવિયસ પરચેસ બતાવી દેશે જેમાં તમારું માર્જિન કેટલું હતું એ તમને બતાવશે જેથી કરીને જો તમારે ડિસ્કાઉન્ટ સેટ કરવાનું હોય તો એ પ્રમાણે તમે ડિસ્કાઉન્ટ પણ એડજસ્ટ કરી શકો છો બાકી ઓટોમેટિકલી ડિસ્કાઉન્ટ તમે જે પ્રોડક્ટ માસ્ટરમાં સેટ કરેલું હશે ત્યાંથી ઓટો પિકઅપ કરી લેશે પછી કંઈ ચેન્જીસ કરવું હોય તો અહીંયા ચેન્જ કરી શકો છો પણ એ કોઈ કદાચ ઓપરેટરને તમે રાઇટ્સ આપેલા હશે તો એ પણ એક ફીચર્સ છે કે યુઝર યુઝરવાઈઝ રેટ ડિસ્કાઉન્ટ એ બધું મોડિફિકેશન કરી શકે તમારે કોઈને પ્રિવેન્ટ કરવું છે તો તમે પ્રિવેન્ટ પણ કરી શકશો એટલે અહીંયા પ્રોડક્ટ સિલેક્ટ કરી એટલે ઓટોમેટિક જે એનો સિંગલ બેચ જ આપણી પાસે અવેલેબલ છે એટલે ઓટો બેચ પણ સિલેક્ટ થઈ ગયો છે તમારે મેન્યુઅલી બેચ સિલેક્ટ કરવાની જરૂર નથી હવે અહીંયા ડાયરેક્ટ ક્વોન્ટિટી જ નાખવાની છે હું અહીંયા ક્વોન્ટિટી ફિલઅપ કરી દઉં ક્વોન્ટિટી નાખશું એટલે રેટ ઓટોમેટિક જે એમાં છે એ પ્રમાણે રેટ આવી ગયો અને અહીંયા ઉપર આપણું માર્જિન પણ બતાવે છે પ્રોડક્ટ વાઇઝ બરાબર છે એટલે આ પ્રમાણે આપણે એન્ટ્રી કરવાની રહેશે એન્ટર એન્ટર કરવાથી નેક્સ્ટ પ્રોડક્ટ આપણે સેકન્ડ પ્રોડક્ટ લઈ લઈએ આમાં મલ્ટિપલ બેચિસ છે એટલે આપણને બેચનું પૂછે છે કે કયા બેચમાંથી સેલ કરવું છે હું સેકન્ડ વન બેચ લઈ લઉં છું અને એમાં પણ નીચે પ્રીવિયસ પરચેસ આવી જ જશે હવે અહીંયા યુનિટ વન હતું મતલબ આ સ્ટ્રીપ ટુ સ્ટ્રીપ જ સેલ થાય છે પહેલી પ્રોડક્ટ પણ અહીંયા યુનિટ થ્રી છે મતલબ એક સ્ટ્રીપની અંદર ટેબ્લેટ છે અને આપણે ટેબ્લેટ વાઇઝ સેલ કરવાનું છે તો એ પ્રમાણે ધારો કે હું અહીંયા ત્રીસ ટેબ્લેટમાં નાખવાનું છે મારે ક્વોન્ટિટી નહીં કે સ્ટ્રીપમાં તો આ પ્રમાણે આપણે ક્વોન્ટિટી સેટ કરશું એટલે ઓટોમેટિક આપણું બિલ જનરેટ થઈ જશે હવે બી ત્રીજી કોઈ એન્ટ્રી ન હોય તો અહીંયા આપણે નીચે બિલનો ટોટલ આવી જશે સેવન્ટી સેવન રૂપીસ ટોટલ અમાઉન્ટ થયું છે અને પછી અહીંયા સેવ શોર્ટકટ છે એફ ફાઈ કરવાથી સેવ થઈ જશે અને એફ સિક્સ આપવાથી બિલ સેવ પણ થઈ જશે અને સાથે સાથે પ્રિન્ટ પણ આવી જશે એટલે અત્યારે આપણે એફ ફાઈ કરી દઈએ એફ ફાઈ કરશું એટલે પેમેન્ટ રિસીવનો વિન્ડો ઓપન થશે જેમાં માની લો કસ્ટમર આપણને સો રૂપિયા આપે છે તો સો રૂપિયા એન્ટર કરવાથી રિમેનિંગ રિટર્ન અમાઉન્ટ કેટલી આપવાની છે એ પણ અહીંયા તમને બતાવી દેશે આ વિન્ડો ઓપ્શનલ છે આ આપણે રાખો હોય તો રાખી શકીએ જો આ વિન્ડો ન જોતો હોય તો એ કેન્સલ પણ થઈ શકે છે મતલબ હાઇડ પણ થઈ શકે છે એ આપણા ઉપર ડિપેન્ડ છે ઓકે આ બિલ સેવ થઈ ગયું હવે સેલ્સ બિલની અંદર ઘણા બધા અલગ અલગ ફીચર્સ હોય છે જેમ કે આ જે આપણે અત્યારે એન્ટ્રી કરી એ મેન્યુઅલી એન્ટ્રી કરેલી છે ઘણીવાર કેવું હોય કે કોઈ પેશન્ટનું પ્રિસ્ક્રિપ્શન આપણા સોફ્ટવેરની અંદર સ્ટોરેજ હોય અને એ પ્રમાણે જ આપણે એનું બિલ બનાવવાનું છે તો એ પ્રિસ્ક્રિપ્શન વાઇઝ પહેલાં તો એનું સેવ કરવું પડે પ્રિસ્ક્રિપ્શન જે આ વિડિયોમાં હું કવર નહીં કરું એ બીજા વિડીયોમાં કવર થશે એની એન્ટ્રી અહીંયા થશે માસ્ટરમાં કિટ માસ્ટરમાં અહીંયા આપણે આ રીતના સેવ કરી શકીએ છીએ પેશન્ટ અને બધી પ્રોડક્ટ નાખી દેવાની એટલે એનું પ્રિસ્ક્રિપ્શન સેવ રહેશે અહીંયા હું એક પેશન્ટ એવા લઈ છી કે જેનું પ્રિસ્ક્રિપ્શન ઓલરેડી સેવ છે આ પેશન્ટ અને એન્ટર મારશું એટલે સોફ્ટવેર જાતે ડિસાઇડ કરી લેશે કે આનું પ્રિસ્ક્રિપ્શન જો સેવ હશે તો મેસેજ આવશે કે કીટ ડેટા લોડ કરવો છે અહીંયા આપણે યસ કરી દઈશું તો ઓટોમેટિકલી તમારી પાસે જે બેચિસ અવેલેબલ છે એ બેચ પ્રમાણેનું ઓટો બિલ જ બની ગયું ડાયરેક્ટલી તમારે ખાલી કન્ફર્મ જ કરવાનું છે કે તમારી પાસે આટલી આટલી ક્વોન્ટિટી અને આ મેડિસિન કાઢી અને પેશન્ટને આપી દેવાની છે આ અમાઉન્ટનું ડાયરેક્ટ બિલ જ બની જશે એટલે તમારો ઘણો બધો ટાઈમ બચી શકે જો તમે એકવાર પેશન્ટના પ્રિસ્ક્રિપ્શન સેવ કરીને રાખતા હોય તો તમારે મેન્યુઅલી બિલમાં એન્ટ્રી કરવાની જરૂર ન પડે કોઈ પણ પ્રોડક્ટની તો આ રીતના પ્રિસ્ક્રિપ્શન વાઇઝ પણ આપણે બિલ જનરેટ કરી શકીએ છીએ હવે મેં અમુક આ જે મેઇન ફીચર્સ છે સોફ્ટવેરમાં સેલ્સમાં એ આપણે વન બાય વન જોઈએ તો પહેલું છે નેગેટિવ માર્જિન ડિટેક્ટ કરી લેશે સોફ્ટવેર જાતે ધારો કે અહીંયા આપણે માર્જિન છે અહીંયા તમે જોઈ શકશો આનું પાંચ ટકા માર્જિન છૂટે છે હવે ધારો કે હું અહીંયા વીસ ટકાની જગ્યાએ ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ આપી દઈશ તમારું નેગેટિવ માર્જિન જશે તો આ ઇન્ડિકેટર પણ તમને મળી જશે કે જેવું પ્રોફિટ તમારો નેગેટિવમાં જતો હશે ત્યાં તમને પ્રિવેન્ટ કરશે સોફ્ટવેર એટલે એ જ રીતના બીજું એક છે નાર્કોટિક પ્રોડક્ટ ડિટેક્ટ પણ કરી લેશે અને એ પણ યુઝરવાઈઝ છે મતલબ જે યુઝરનેમાં તમે સેટ કરેલું હશે કે આ એ યુઝરને આપણે મતલબ એ ઓપરેટરને આપણે નાર્કોટિક્સ પ્રોડક્ટ સેલ કરવા દેવી છે અથવા બિલકુલ નથી કરવા દેવી અથવા કરવા દેવી છે પણ અહીંયા કન્ફર્મેશન મેસેજ આવે કે આ પ્રોડક્ટ નાર્કોટિક્સ પ્રોડક્ટ છે એ સેવ કરવી છે કે નહીં તો એના બધા સેટિંગ છે જે વસ્તુ અહીંયા આવશે એડમિનમાં કંપની સેટિંગ કંપની સેટિંગમાં યુઝર યુઝરવાઈઝ બધા સેટઅપ છે અને કોમન સેટઅપ છે એમાં જે વાળું છે એ આ રીતના છે કન્ફર્મેશન મતલબ સેલ થશે સોરી ટ્રુ હશે તો બિલકુલ સેલ થશે તમને કંઈ નોટિફિકેશન પણ નહીં મળે ફોલ્સ હશે તો બિલકુલ સેલ જ નહીં થઈ શકે કોઈ પણ આ જે ઓપરેટર અહીંયા તમે લીધેલો છે એનાથી તમે સેલ નહીં કરી શકો અને કન્ફર્મેશન હશે તો મેસેજ આવશે કે તમારે સેલ કરવું છે કે નહીં યસ કરશો તો સેલ થશે બાકી નહીં થાય તો એ એક વસ્તુ આપણે જોઈએ અત્યારે આપણે ફરીથી સેલ્સ બિલમાં જોઈએ અહીંયા કોઈ પણ પેશન્ટ અને આ જે એક પ્રોડક્ટ મેં લીધેલી છે ટ્રામાપ્યોર કરીને આ જ પ્રોડક્ટ આપણે ડાયરેક્ટ સિલેક્ટ કરી લઈએ તો આ ટાઈપનો મેસેજ આવી જશે કે આ પ્રોડક્ટ નાર્કોટિક્સ પ્રોડક્ટ છે તમારે કન્ટિન્યુ કરવું છે જો આપણે કન્ટિન્યુ સેલ કરવું હોય તો યસ કરવાનું અધરવાઇઝ ન કરવાનું તો નાર્કોટિક્સ પ્રોડક્ટ ડિટેક થઈ જશે અને એના વાઇઝ સેલ પણ પ્રિવેન્ટ કરી શકશો પછી બીજું છે ઓર્ડર ફ્રોમ સેલ્સ બિલ ડાયરેક્ટલી પ્રોડક્ટને અહીંથી જ ઓર્ડરમાં જવા દેવી હોય માની લો કે અહીંયા કોઈ પ્રોડક્ટ છે આપણે સર્ચ કરી હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સ્ટોક નથી બિલકુલ તો આ જ પ્રોડક્ટને અહીંથી જ ડાયરેક્ટ ઓર્ડરમાં જવા દેવી હોય તો એના બધા શોર્ટકટ અહીંયા છે એમાં બે રીતના ઓર્ડર થઈ શકશે એક એફ થ્રીથી અને એફ ફોરથી તમારી રેગ્યુલર પ્રોડક્ટ હોય અને એને તમારે ઓર્ડરમાં નાખવી હોય તો એફ થ્રી કરી શકો છો અને બીજું એક છે એફ ફોર કરીને એફ ફોરમાં શું થશે પહેલાં આપણે એફ થ્રી જોઈ લઈએ સોરી તો આને આપણે એફ થ્રી કરશું એટલે ડાયરેક્ટલી સીધી ક્વોન્ટિટી જ પૂછી લેશે કે કેટલી સ્ટ્રીપનો તમારે ઓર્ડર કરવો છે માની લો કે આપણે અહીંયા સ્ટ્રીપનો ઓર્ડર કર્યો એટલે એ ઓર્ડરમાં જતી રહી જે પ્રોડક્ટ ઓર્ડરમાં જશે એનો કલર રેડ થઈ જશે એટલે આપણને ખબર પડશે કે ઓલરેડી ઓર્ડરમાં જે જઈ ચૂકેલી છે પ્રોડક્ટ અહીંથી ખબર પડી જશે કે આ ઓલરેડી ઓર્ડરમાં છે હવે જે બીજો ઓપ્શન છે એપ ફોરવાળો એ એના માટે છે કે પ્રોડક્ટ રેગ્યુલરલી ચાલતી નથી આપણે સેલ નથી કરતા પણ કોઈ પેશન્ટની સ્પેશિયલ રિક્વાયરમેન્ટ છે કે મને આ પ્રોડક્ટ મંગાવી આપો તો એ ટાઈમે આપણે એપ ફોર કરશું એપ ફોર કરશું એટલે ની સાથે સાથે પેશન્ટનું નામ પેશન્ટના ફોન નંબર ઈમેલ બધું જ પૂછશે જેથી કરીને જ્યારે આપણી પાસે પ્રોડક્ટ અવેલેબલ થશે ત્યારે આપણે એને એસએમએસનું એસએમએસ કરી શકશું મેઇલ કરી શકશું એ બધી ફેસિલિટી આપણે કસ્ટમરને પ્રોવાઈડ કરી શકશું કે મારે ત્યાં હવે આ સ્ટોક અવેલેબલ થઈ ગયો છે તો આ રીતના આપણે ડાયરેક્ટલી સેલ્સ બિલમાંથી જ ઓર્ડર કરી શકશું કોઈપણ પ્રોડક્ટના હવે નેક્સ્ટ ફીચર્સ જોઈએ તો યુઝર યુઝરવાઇઝ રાઇટ્સના સેટઅપ છે મતલબ રેટ ચેન્જ કરવા દેવો છે ડિસ્કાઉન્ટ ચેન્જ કરવા દેવું છે કે નહીં એ બધું યુઝરવાઇઝ તમે મતલબ ઓપરેટર ઓપરેટરવાઈઝ મેનેજ કરી શકશો એ જ રીતના નેગેટિવ માર્જિન જવા દેવું છે કે નથી જવા દેવું એ પણ યુઝર યુઝરવાઇઝ આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ સ્ટોક છે એ નેગેટિવમાં જવા દેવો છે કે નહીં એ પણ પ્રિવેન્ટ થઈ શકે છે પછી આ એક ફીચર્સ છે કે એકવાર બિલ બની ગયું પ્રિન્ટ અપાઈ ગઈ એની પછી આપણે બિલને પ્રિવેન્ટ કરી દેવું છે યુઝરવાઇઝ કે જે ઓપરેટર છે એ પછી બિલ એડિટ ન કરી શકે મોડિફાઈ ન કરી શકે તો એ વસ્તુ પણ થઈ શકે છે પછી યુઝર વાઇઝ બિલ મોડિફાઈ લોક આફ્ટર અવર્સ ઘણી વાર તમારે એવું સેટઅપ કરવું હોય કે આ જે બિલ બને છે એના એક કલાકની અંદર મેક્સિમમ પોસિબિલિટી રહેતી જ હોય છે કે બિલ પાછું કસ્ટમર આવે છે અને એડિટ કરાવે છે તો તમારે એવું સેટઅપ કરવું હોય કે વન અવર સુધી મોડિફાય થાય વન અવર પછી મોડિફાય ન થઈ શકે તો એ ટાઈપનું પણ સેટિંગ થઈ શકે છે એ બધા સેટઅપ અહીંથી થશે કંપની સેટિંગમાં એમાં યુઝરવાઇઝ અહીંયા આપણે લોક એવું સર્ચ કરશું એટલે આ પેરામીટર્સ છે સેલ્સ બિલ મોડીફાય લોક આફ્ટર અવર્સ અહીંયા તમે નંબર ઓફ અવર્સ જેટલી સેટ કરી દો વન ટુ થ્રી ફોર કે ટ્વેન્ટી ફોર તો ટ્વેન્ટી ફોર અવર્સ પછી મતલબ એક દિવસ પછી ઓટોમેટિક બિલ લોક થઈ જશે પછી એડિટ નહીં કરી શકે યુઝર તો એ રીતના યુઝરને આપણે એડિટના રાઇટ્સ પણ આપવાના હોય તો યુઝર એડિટ કરી શકશે પણ અમુક અવર સુધી એડિટ કરી શકશે પછી બિલ એડિટ નહીં કરી શકે એ જ રીતના આ ફીચર્સ પણ છે એક્સપાયરી ડેટ ડેટવાઈઝ નોટિફિકેશન એન્ડ સેટ નિયર એક્સપાયરી મંથ ઘણીવાર કેવું હોય છે કે કોઈ નિયર એક્સપાયર્ડ પ્રોડક્ટ હોય તો માની લો કે આપણે એવું સેટ કરવું હોય એ તમે તમારી જાતે સેટ કરી શકો છો કે ટુ મંથ યા થ્રી મંથની નિયર એક્સપાયરી સેટ કરી દો તો જ્યારે પણ કસ્ટમરને તમે પ્રોડક્ટ સેલ કરવા જશો અને એ પ્રોડક્ટ નિયર એક્સપાયર્ડ હશે મતલબ તમે જે સેટ કરેલા મંથ હશે એ મંથની અંદર આવતી હશે તો એ તમને નોટિફિકેશન આવશે કે આ પ્રોડક્ટ નિયર એક્સપાયરી છે તો એ પણ તમે એ રીતના સેલ્સમાં સેટ કરી શકો છો પછી એ જ રીતના રાઉન્ડ ઓફવાળું પણ સેટ કરી શકો છો મતલબ બાય ડિફોલ્ટ કેવું હોય છે કે ફિફ્ટી પચાસ પૈસાની ઉપર જાય તો જ ઓટોમેટિક રાઉન્ડ ઓફ નેક્સ્ટ રૂપિઝમાં થતું હોય છે બાકી નેગેટિવમાં થતું હોય છે તો રાઉન્ડ ઓફમાં પણ સેટ કરી શકો તમે કે વીસ પૈસા હોય ધારો કે ચૌદ પોઈન્ટ વીસ પૈસાનું બિલ બન્યું છે અને એને તમારે પંદર રૂપિયામાં કન્વર્ટ કરવું છે તો આ વસ્તુ પણ તમે કરી શકો છો પછી નેક્સ્ટ ફીચર્સ છે ઝીરો સ્ટોક પ્રોડક્ટ ઓટો ઓર્ડર આફ્ટર સેલ્સ મતલબ જેવું તમે સેલ કરો છો કોઈ પ્રોડક્ટ અને સ્ટોક એનો ઝીરો થઈ જાય છે તો એ ઓટોમેટિક ઓર્ડરમાં જતી રહેશે એ તમારે મેન્યુઅલી ઓર્ડર નહીં કરવો પડે એ ઓર્ડર્સ જે છે પરચેઝ ઓર્ડરમાં જતી રહેશે અને એ પરચેઝ ઓર્ડરવાળું ઓપ્શન અહીંયા છે ટ્રાન્ઝેક્શન એમાં પરચેઝ ઓર્ડર અને એમાં પેન્ડિંગ ઓર્ડર્સમાં તમે જશો એટલે એ પ્રોડક્ટ અહીંયા તમને આપણે આજે બે પ્રોડક્ટ હમણાં નાખેલી હતી એ સી વન ટ્વેન્ટી ટેબ અને એસી વન ફોર્ટી એટલે એ જ રીતના તમારી જે ઓટોમેટિક સ્ટોક ઝીરો થઈ જશે સેલ આફ્ટર સેલ્સ તો એ પ્રોડક્ટ અહીંયા ઓટોમેટિક આવી જશે તમારે મેન્યુઅલી એન્ટ્રી નહીં કરવી પડે પરચેઝ ઓર્ડરની એના પછીનું નેક્સ્ટ ફીચર્સ છે ડુપ્લિકેટ બેચ એન્ટ્રી અલાવ ઇન સેલ્સ મતલબ એવી વસ્તુ કે એકને એક પ્રોડક્ટ એક સોરી સેમ બેચ આપણે જોઈએ ફોર એક્ઝામ્પલ બેટનો વેટ છે સી ક્રીમ મેં અહીંયા એકવાર લઈ લીધી છે હવે ઘણીવાર કેવું થતું હોય કે એકને એક બિલમાં ચાલીસ પચાસ પ્રોડક્ટ હોય તો એ ટાઈમે ઓપરેટર ભૂલી જતા હોય છે કે મેં આ આ પ્રોડક્ટ ઓલરેડી બિલમાં એડ કરેલી છે કે નથી કરેલી તો જો હું સેમ પ્રોડક્ટ એડ કરવા જઈશ અને સેમ બેચ હશે તો આ આ ટાઈપનું નોટિફિકેશન પણ આવશે કે આ બેચ ઓલરેડી તમે બિલમાં એન્ટર કરી દીધેલો છે એટલે તમારે એકને એક પ્રોડક્ટ બે વાર ડુપ્લિકેટ એડ થતાં પણ પ્રિવેન્ટ થઈ શકશે પછી જે લાસ્ટ મેઇન ફીચર્સ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ છે તે છે સ્ટોક ઓટોપિકઅપ ફ્રોમ મલ્ટિપલ બેચિસ માની લો કે તમારી પાસે આપણે આ એક પ્રોડક્ટ છે એબીડી સસ્પેન્શન કરીને એ જોઈએ તમારી પાસે જે સ્ટોક અવેલેબલ છે એ એક કરતાં વધારે બેચિસમાં છે તો તમારે શું છે કે આપણે એક્ઝામ્પલથી જ જોઈએ તો જ વધારે આઈડિયા આવશે એબીડીનો મારી પાસે ટોટલ સ્ટોક ચૌદનો છે એન્ટર કરીશ એટલે મને અહીંયા બે અલગ અલગ બેચમાં સ્ટોક બતાવે છે નવ અને પાંચ હવે ધારો કે કસ્ટમરની રિકવાયરમેન્ટ પ્રમાણે આપણે એને દસ ક્વોન્ટિટી સેલ કરવાની છે તો હું અહીંયા નવ સિલેક્ટ કરીશ આ નિયર એક્સપાયરી પ્રોડક્ટ છે એટલે આ ટાઈપનો મેસેજ આવે છે હું અત્યારે કન્ટિન્યુ કરી લઉં છું કન્ટિન્યુ કરીશ અને અહીંયા ધારો કે હું દસ ક્વોન્ટિટી ટાઈપ કરીશ એટલે નવ ક્વોન્ટિટી તમે જે બેચ લીધો હશે એમાંથી પિકઅપ કરી અને ઓટોમેટિકલી નેક્સ્ટ બેચમાંથી એક ક્વોન્ટિટી લઈ લીધી એટલે તમારે મેન્યુઅલી બે કે ત્રણ બેચ અલગ અલગ સિલેક્ટ ન કરવા પડે એટલા માટે કે ફટાફટ તમે એન્ટ્રી કરી શકો તો આ બધા મેઇન ફીચર્સ છે આ બધા ફીચર્સ આપણે સેટ કરી શકીએ છીએ આપણી રીતે જે મેં અહીંયા આપેલું છે એડમિનમાં કંપની સેટિંગ્સ એની અંદર યુઝર યુઝરવાઇઝ સેટઅપ પણ છે અને અમુક કોમન સેટઅપ પણ છે તો એ આપણે આપણી જાતે સેટ કરી શકીએ છીએ અને બીજું સેલ્સમાં કોઈ પ્રીવિયસ બિલ મોડિફાય કરવું હોય તો નીચે પ્રીવિયસ નેક્સ્ટના ઓપ્શન છે પ્રીવિયસ કરશું એટલે જે પ્રીવિયસ બિલ બનેલા હશે એ બધા ઓપન થઈ જશે અહીંથી ડાયરેક્ટ સીધી પ્રિન્ટ આપવી હોય તો એપસિક્સ આપશું એટલે સીધી બિલની આઉટ પણ આવી જશે તો આ રીતે સેલ્સ બિલમાં આપણે એન્ટ્રી કરી શકીએ છીએ આમાં તમને કંઈ ક્વેશ્ચન હોય તો વિડીયોમાં કમેન્ટ કરજો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ